નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેશી હાથ બનાવટનો તમંચો તથા એક જીવતા કાર્ટીસ સાથે પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ. નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડીવી સુરત શહેરનાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબની સીધી દેખરેખ હેઠળ અને સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણાના માર્ગદર્શનથી, ટેકનિકલ માર્ગદર્શનથી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગારને શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જીવી દિહોરણાઓ, પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ હમીરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ બાલાભાઈને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગારને ઝડપી પાડી ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. વિકાસ અખિલેશ સિંઘ ઉંમર વર્ષ 24 રહે, પ્લોટ નંબર 9 જિજ્ઞેશનગર પટેલનગરની બાજુમાં ગોડાદરા સુરત મૂળવતન લક્ષ્મીપુરા તાલુકો નબીનગર જિલ્લો ઔરંગાબાદ બિહારને ઝડપી પાડવામાં આવ્યો છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.